આપણે આગળ જોયું પત્તા આધારિત દાખલાની થિયરી અને સિક્કા આધારિત દાખલાની થિયરી. તો સિક્કાની જે થિયરી બની છે એના આધારે દાખલો જોઈ શું કહે છે. અહીંયા જુઓ કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત ઉછાળવાનો છે. તો હવે 3 વખત ઉછાળતા કયા સત્ય પરિણામ મળશે એ પહેલા લખી નાખીએ આપણે કે સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામ મળતા કુલ પરિણામ કેટલા મળશે? આપણને કુલ પરિણામ 3 વખત ઉછાળો તો 8 પરિણામ મળશે. કયા કયા કેવી રીતે લખવાના ફરીથી જોજો થિયરીમાં સમજાતા પણ 8 મળે છે તો 8 ના અડધા કરો કેટલા થાય? 4. તો લખો 4 વખત એ જ પહેલા તો 2 3 અને 4 પછી લખો 4 વખત ટી લેખા. હવે 4 ના અડધા કરો કેટલા? 2. તો લખો 2 વખત h 2 વખત t 2 વખત h 2 વખત t 2 ના પાછળ અડધા કરો 1 તો 1 વખત h 1 વખત t ફરીથી h અને t ફરીથી h અને t અને ફરીથી h અને t આ થઈ ગયા આપણા કુલ પરિણામ 8 મળી ગયા. હવે શક્ય પરિણામ જે હતા એ મળી ગયા પછી શું કરવાનું? સંભાવનાનું સૂત્ર કે સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. હવે જો આગળ રકમ વાંચો શું કીધું છું. આ 3 વખત ઉછાળવાનો તો એના પરિણામ આપણે લખ્યા તેના પરિણામ દર વખતે નોંધવાના છે. દર વખતે જે નોંધવાના હતા એ નોંધીને આપણે લખ્યા છે. જો તમામ વખત ઉછાળવામાં સરખું પરિણામ મળે, તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ મળે અથવા 3 કાંટા મળે, 3 છાપ અથવા તો 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય છે. 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારે છે. આપણે શોધવાનું શું છે કે હનીફ રમત હારે તેની સંભાવના ની ગણતરી કરો. આપણે ઘટના પહેલા આપણે દર્શાવી દઈએ કે ધારો કે ઘટના એ શું કીધું છે તો કે હનીફ રમત હારે છે. હનીફ રમત હારે છે તેની સંભાવના શોધવી. હવે ધ્યાન રાખો પેલા તો ક્યારે હારે છે આપણે નજર કરી લઈએ કે 3 વખત છાપ અને 3 વખત કાંટા મળે તો હનીફ રમત જીતી જાય. એનો મતલબ 3 વખત છાપ અને 3 વખત કાંટા ક્યાં છે? તો કે આ છે 3 વખત છાપ, આ છે 3 વખત કાંટો. આ બે પરિણામ મળે તો હનીફ રમત જીતી જાય, નહીતર હારી જાય. એ બે પરિણામ આપણે લેવાના નથી. એટલે આ પરિણામ આપણે નહીં લેવાનું અને આ પરિણામ નહીં લેવાનું. તો બાકી કેટલા વધ્યા? 1 2 3 4 5 અને 6 વધ્યા. તો આ ધ્યાનમાં રાખવા માટે એવું લાગે તો અહીંયા શક્ય પરિણામ કરી અહીંયા શક્ય પરિણામ કરીને આપણે લખવાનું કે શું મળશે તો કે 1 મળ્યું h h t એના પછીનું છે h t h પછી છે h t t પછી છે t h h પછી છે t h t અને પછી છે t t h. એટલે કેટલા મળ્યા? 1 2 3 4 5 અને 6. એટલે કે શક્ય પરિણામની સંખ્યા 6 થઈ. તો ઘટના એ ની સંભાવના છે એને આપણે p of a વડે દર્શાવીએ છીએ. લખો શક્ય પરિણામ કેટલા મળ્યા આપણને? ટોટલ 6 મળ્યા અને કુલ પરિણામ કેટલા છે આના? 8 છે. તો છેદ ઉડાડવા છે કરો. 6 એટલે 3 ગુણ્યા 2 અને 8 એટલે 4 ગુણ્યા 2. આ 2 અને 2 કેન્સલ તો કેટલા વધશે? 3 ના છેદમાં 4. આ થઈ ગયું હનીફ રમત જીતે તેની હનીફ રમત જીતવાની જગ્યાએ શું કરે છે? હારે છે.
અન્યની પ્રમાણ ધારે છે તેની સંભાવના આપણે મેળવી ક્યારે આવતો તો કે ત્રણ સમાન પરિણામ મળે સરખા ત્રણ છાપ અથવા તો ત્રણ કાંટા મળે એના સિવાયની ઘટનામાં હારે છે તો બાકીના છ હોય તો એમાં હારે છે એટલે શક્ય પરિણામ છ લઈએ આપણે સંભાવનાની ગણતરી થઈ હવે પછી જોઈએ આગળનો દાખલો ચાલો આગળ વધી દાખલા નંબર 14 ઉપર શું કીધું છે જો સરખી ચૂંટેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું લાલ રંગનો ગુલામ કાળીનું પત્તું કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો સૌથી પહેલા શક્ય પરિણામ આપણે લખવાની વાત છે તો જે શક્ય પરિણામ છે એમાં શું લખશું આપણે તો આપણને ખબર છે ટોટલ પત્તા કેટલા હોય 52 પત્તા હોય અને કેટલા પ્રકારના હોય તો કે 52 પત્તા જે છે એ અલગ અલગ ચાર પ્રકારના હોય એ પ્રકાર આપણે દર્શાવી દઈએ તો કે પહેલા દર્શાવી કાળીનું પત્તું કાળીના પત્તા બરાબર કેટલા 13 પછી ફૂલીના પત્તા બરાબર કેટલા 13 પછી લાલના પત્તા બરાબર કેટલા 13 અને ચોકટના પત્તા બરાબર કેટલા 13 તો કુલ પત્તા આપી દો કેટલા થઈ છે તો કે કુલ પત્તા બરાબર 13 ચોક 12 પછી દર્શાવી દો સંભાવનાનું સૂત્ર કે સંભાવના બરાબર શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ હવે આપણે આપણા દાખલા ઉપર આગળ વધી તો જો અહીંયા શું કીધું છે કે પહેલી ઘટના જે છે એ આપણે કહી દઈએ તો ધારો કે ઘટના એ શું કીધું છે તો કે કાઢવામાં આવેલ પત્તું કેવું હોય લાલ રંગનો રાજા એટલે કે પસંદ કરેલ પત્તું કેવું હોય લાલ રંગનો રાજા હોય ખાસ શબ્દ વાંચજો શું શબ્દ કીધો છે લાલ રંગનો રાજા કીધું છે શું કીધું છે લાલ રંગનો રાજા કારણ કે અહીંયા જે લાલના પત્તા છે અને ચોકટના પત્તા છે આ બંને કેવા હોય લાલ રંગના હોય બંને કેવા હોય લાલ રંગના હોય તો આમાંથી લાલનું એક પત્તું હોય એ રાજા હોય અને એક રાજા હોય ચોકટના પત્તાના એટલે લાલ અને ચોકટ બંનેના એક એક ગણો એટલે ટોટલ કેટલા રાજા થયા બે રાજા થયા કેવા રંગના લાલ રંગના એટલે લાલ રંગના રાજાની સંખ્યા કેટલી બે એટલે એના શક્ય પરિણામ બે સંભાવના શોધવી છે તો ઘટના એની સંભાવના p ઓફ a બરાબર શક્ય પરિણામ 2 ના છેદમાં કુલ પરિણામ 52 ચલો છેદ ઉડાડવા છે તો 2 ગુણ્યા 1 અને 52 એટલે 2 ગુણ્યા 26 આ 2 કેન્સલ તો કેટલા વધ્યા 1 ના છેદમાં 26 આ તમારી પહેલી ઘટનાની સંભાવના ત્યારબાદ નંબર 2 માટે આપણે કઈ ધારો કે ઘટના B ધારો કે ઘટના B શું કીધું છે એમાં તો કે રોજ હોય પસંદ કરેલ પત્તું કેવું કીધું મુખમુદ્રા વાળું પત્તું એટલે પસંદ કરેલ પત્તું મુખમુદ્રા વાળું પત્તું હોય હવે મુખમુદ્રા વાળા પત્તા આપણે આગળ ભણ્યા હતા કે 13 પત્તાની અંદર ગુલામ રાજા અને રાણી આ ત્રણ પત્તા કેવા છે મુખ મુદ્રા વાળા છે તો કાળીના ત્રણ હોય ફૂલીના ત્રણ લાલના ત્રણ અને ચોકટના ત્રણ એમ કે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થાય 4 કરીને 12 એટલે મુખ મુદ્રા વાળા પત્તાઓના શક્ય પરિણામની સંખ્યા થઈ 12 તો ઘટના b ની સંભાવના માટે કઈ p ઓફ b બરાબર શક્ય પરિણામ 12 ના છેદમાં કુલ પરિણામ 12 12 ના ભાગ પાડો તો 3 ગુણ્યા 4 3 4 52 અને 3 4 12 અને 52 ના ભાગ પાડો તો
तेर चौक बावन आ चार चार कैंसल करो तो कितना बच्चे त्रण ना छेद में तेर आ थियो बीजा नो जवाब नंबर त्रण करो जेने आपणे कही धारो के घटना सी શું કીધી છે ઘટનાશ્રી લાલ રંગનો મુખમુદ્રા વાળો પત્તો એટલે કે પસંદ કરેલ પત્તો લાલ રંગનો મુખમુદ્રા વાળો પત્તો હોય હવે લાલ રંગનો મુખમુદ્રા વાળો પત્તો કીધું આપણને ખબર છે લાલ રંગના પત્તા કયા છે તો કે લાલના અને ચોપટના બંને લાલ રંગના પત્તા થાય તો લાલમાં કેટલા મુખમુદ્રાવાળા પત્તા હોય ત્રણ અને ચોપટમાં મુખમુદ્રાવાળા પત્તા કેટલા હોય ત્રણ તો બે વડે ટોટલ કેટલા થશે ત્રણ અને ત્રણ છ એટલે કે મુખમુદ્રાવાળા પત્તા હોય લાલ રંગના એના શક્ય પરિણામની સંખ્યા છ થાય તો એની સંભાવના શોધવી છે ઘટના સી માટે પી ઓફ સી બરાબર શક્ય પરિણામ કેટલા 6 છેદમાં કુલ પરિણામ કેટલા 52 6 એટલે ભાગ પાડવા છે તો 3 દુને 6 અને 52 છે તો 26 દુને 52 થાય ને 3 દુ 6 અને 26 દુ 52 આ 2 અને 2 કેન્સલ તો કેટલા વધ્યા 3 ના છેદમાં 26 બચ્યા કેટલા ચલો આપણે 3 ઘટના જોઈ હજી આપણે 3 ઘટના જોવી છે તો આ ઘટનાઓ તમે લખી લેજો એટલે તમારે લખવામાં પછી ચિંતા નહીં હું હવે ભૂસી અને બીજી ત્રણ રચના લખું છું ઘટના લખું છું અહીંયા ત્રણ ઘટના લીધી આપણે એ બી સી હવે ડી ઈ અને એફ આગળની ત્રણ ઘટનાઓ જોઈએ તમારે એ બી સી નામ આપવા એવું જરૂરી નથી તમે નામ કોઈ પણ આપી શકો ડી ઈ એફ પણ નામ આપી શકો પી ક્યુ આર નામ આપી શકો આપણે કોઈ પણ આપી શકાય પણ આપણે એ ક્રમમાં રાખી નંબર 4 કે ધારો કે ઘટના ડી શું કીધું છે જો જોઈ લાલનો ગુલામ એટલે કે પસંદ કરેલ પત્તો લાલનો ગુલામ હોય ચલો લાલનો ગુલામ હોય એના શક્ય પરિણામ કેટલા થાય એક ઘણા બધા એને એવું થાય છે ઘડી ઘડી તો એવું આવે છે કે લાલ રંગનું કીએ તો તમે બે લીધો છો અહીંયા કીધું છે લાલ તો તમે એક લીધું પણ શબ્દને સમજવાનો ખાલી લાલનો ગુલામ કીધું છે લાલ રંગ કીધું નથી ખાલી લાલ હોય એટલે લાલ પત્તાની જ વાત કરવામાં આવે લાલ પત્તાની અંદર એક જ ગુલામ હોય લાલ રંગનું છે એટલા માટે શક્ય પરિણામ એક એની સંભાવના લખી છે તો ઘટના ડી ની સંભાવના દર્શાવો પી ઓફ ડી વડે તો શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 52 1 ના છેદમાં 52 એના છેદે ને એક એક નંબર પછી લઈ નંબર 5 ને એને આપી ધારો કે ઘટના ઈ કહી આપે શું કીધું છે ઈમાં કાળીનું પત્તું હોય એટલે કે પસંદ કરેલ પત્તું કાળીનો પત્તો હોય ચલો કાળીનો પત્તો કાળીના પત્તા કેટલા અહીંયા તો આપણે સિમ્પલ છે ખબર જ પડે કાળીના પત્તા કેટલા છે ટોટલ 13 પત્તા એટલે કાળીના પત્તા હોવાનું શક્ય પરિણામ 13 એની સંભાવનાને આપણે ઘટના ઈ છે તો સંભાવનાને દર્શાવો પી ઓફ ઈ વડે શક્ય પરિણામની સંખ્યા 13 છેદમાં કુલ પરિણામની સંખ્યા 52 છેદ ઉડાડવા છે તો 13 એકા 13 અને 13 ચોક 52 એટલે 13 અને 13 કેન્સલ તો શું વધ્યું 1 ના છેદમાં 4 આ થયો જવાબ આવી જ રીતે નંબર 6 એને કહીએ આપણે ધારો કે ઘટના F શું કીધું છે ઘટના F માં ચોપટની રાણી મળવાની સંભાવના એટલે કે પસંદ કરેલ પત્તું ચોપટની રાણી હોય
चलो चौपटनी राणी કેટલી હોય તો તો સિમ્પલ તમને ખ્યાલ જ છે ચોપટની રાણી કેટલી હોય એક હોય તો ઘટના એક છે તો એની સંભાવનાને દર્શાવો p ઓફ f વડે ચોપટની રાણી સત્ય પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 52 આ થયો આપણો પત્તા આધારિત દાખલો હવે આગળનો દાખલો આપણે બાકી રહે છે ચેપ્ટરની અંદર એ જોઈએ ચલો જો ચેપ્ટરનો એક દાખલો બાકી હતો તો જોઈએ આપણે चौकटना पांच अंदर छे बेज परिणाम આવશે આપણે અહીંયા કે શક્ય પરિણામ કયા કયા આવશે તો ચોકટના પાંચ પત્તા કયા કયા તો 200 ગુલામ રાણી રાજા અને એકો આ કુલ શક્ય પરિણામ થયા પાંચ હવે સંભાવનાનું સૂત્ર પહેલા દર્શાવી દઈએ कि संभावना बराबर शक्य परिणाम ना छेदमा कुल परिणाम बराबर है पहला पहली घटना आपने दर्शाई शू छे एने कही आपने धारो के घटना ए धारो के घटना ए शू कीधु छे पहला जो राणी एक वज छे तो शक्य परिणाम की संख्या आपने कितनी थई एक घटना ए नी संभावना छे तो दर्शाओ p ओ ए वडे शक्य परिणाम एक અને છેદમાં કુલ પરિણામ ટોટલ કેટલા પત્તા છે 1 2 3 4 અને 5 એટલે ટોટલ 5 એટલે સંભાવના થઈ 1 ના છેદમાં 5 ત્યારબાદ આગળ વધી નંબર 2 ની અંદર અલગથી સ્મોલ a આપી કારણ અહીંયા 2 ની અંદર બે ઘટના આપી છે એક અલગ જો તો આ a છે એને આપણે કઈ ધારો કે ઘટના b આપી દઈએ એના નામ ધારો કે ઘટના b શું આપ્યું છે તો કે જો રાણીને કાઢીને એક બાર મૂકવામાં આવે અને બીજું બે પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને પેલા આપણે દર્શાવ્યું શું આપ્યું છે तो याद क्षेत्र रीते पसंद करेल पत्तो पसंद करेल पत्तो एक को होय तो जो सौथी पहला तुम અહીંયા નજર કરો કે તમને એ ખબર પડી કે એક કા નંબરતા કેટલા છે ટોટલ એક જ છે એટલે શક્ય પરિણામ તો એક જ આવે ઘટના b ની સંભાવનાને આપણે p ઓફ b વડે દર્શાવી શક્ય પરિણામ 1 છેદમાં કુલ પરિણામ મુક્તા પહેલા ખાસ જોજો દરેકમાં 5 નો આવે કારણ અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે આ પર તો આપણે જે ખેંચ્યું રાણીનો હોય એની સંભાવના મેળવી હવે શું કીધું કે જો રાણીને કાઢીને એક બાજુ એ મૂકવામાં આવે આ રાણીને આપણે અહીંયાથી કાઢી લીધી એટલે હવે એની ગણતરી કરતા છીએ કાઢીને તમે એક બાજુ મૂકી દીધો તો કેટલા વધ્યા 1 2 3 અને 4 તો બાકીની જે ઘટનાઓ છે એના માટે હવે શક્ય પરિણામ કેટલા થશે 4 એટલે સંભાવના થાય 1 છેદમાં 4 પછી નંબર 3 એમાં આપો b ધારો કે ઘટના c શું કીધું છે એમાં તો કે યાદચ્છિત રીતે પસંદ કરેલ પત્તો કયું હોય કીધું છે તો કે રાણી હોય કેટલા રાણીના શક્ય પરિણામ તો કે એક થાય કે નહીં થાય એક શું કામ
તો આપણે અહીંયા જ કીધું કે રાણીને કાઢીને એક બાજુ એમ કી દીધી કે રાણીને એક બાજુ મૂકી દીધી કાઢી હવે રાણીનું બધું વધે છે તો કે હવે આટલું જ વધે એ 100 ગુલામ રાજા એક રાણી છે નહીં તો અત્યારે રાણીના સત્યપ્રણામ કેટલા થઈ ગયા 0 ખાસ ધ્યાન રાખજો રાણીના સત્યપ્રણામ 0 શું કામ થયા કારણ કે આ રાણીને કાઢીને આપણે એક બાજુએ મૂકી દીધી છે હવે આપણે રાણીને વળતા નથી એટલે શક્ય પરિણામ 0 થયા તો ઘટના c ની સંભાવના p of c બરાબર શક્ય પરિણામ 0 ના છેદમાં 4 એટલે જવાબ થશે 0 આ તમારો જવાબ અહીંયા આપણે સંભાવના પૂરું કર્યું પણ એક વસ્તુ યાદ રાખજો મેં તમને અગાઉ કીધું હતું સંભાવના કેટલા માર્ક્સનો છે ટોટલ 4 માર્કનો છે બ્લુપ્રિન્ટ ના આધારે એક એક માર્કના 4 પ્રશ્ન પૂછાય પણ બ્લુપ્રિન્ટમાં ફેરફાર થઈ શકે આ વખતે માર્ચ 2020 ની અંદર જ ફેરફાર થયો છે સંભાવનાના 2 માર્કનો એક દાખલો પૂછાયો છે અને એક એક માર્કના 2 પ્રશ્નો પૂછાયા છે હવે એક એક માર્કના પ્રશ્નો માટે તમારે ખાસ જે થિયરી લખાવી છે કે ઇધર કે થિયરી કમ્પ્લીટ આવડવી જોઈએ અને બાકીના દાખલા કરવાના એટલે તમારે 4 માર્ક રોકડા માર્ક થાય એની અંદર બરાબર છે એટલે હવે આ ચેપ્ટર તમારે ગણવાનું છે આના ઉદાહરણ જે છે મેં તમને અત્યારે બોર્ડમાં ગણાવ્યા નથી શું કામ હું ગણાવીશ નહીં આવડે તો બધાને ગણાવીશ પણ નથી ગણાવ્યા શું કામ કે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો આ સ્વાધ્યાયના દાખલા વિડીયોમાંથી ભણી લીધા ત્યારબાદ પ્રેક્ટિસ ન કરવી એવું નથી ઉદાહરણના દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે નથી ભણાવ્યા કરશો ને બધા પ્રેક્ટિસ સરસ ચલો તો અહીંયા આપણે સંભાવના પૂરું કરીએ છીએ